મેમણ અને મુસ્લિમ સમાજ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ચાલતા રસોડામાં 1,51,000 રોકડનું દાન આપ્યું છે. જ્યારથી સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો છે ત્યારથી જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોમાં મુશ્કેલી ઊભી થઈ હતી. તે મુશ્કેલીને ધ્યાનમાં રાખી ધાનેરામાં કોંગ્રેસ સમિતિ દ્વારા રસોડું શરૂ કરવામાં આવ્યું હતું અને રસોડું દ્વારા દરરોજ 3,000 થી 4,000 લોકોને જમવાનું પૂરું પાડવામાં આવી રહ્યું છે. કેટલાક લોકો રસોડા પર જમવાનું લેવા આવે છે તો કેટલીક જગ્યાએ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઘરે જઈને જમવાનું આપવામાં આવી રહ્યું છે. ત્યારે રસોડામાં કેટલાક દાતાઓ દ્વારા દાન પણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે આજે મુસ્લિમ સમાજ અને મેમણ સમાજ દ્વારા 1,51,000 રોકડ દાન આપવામાં આવ્યું હતું. ધાનેરાના ધારાસભ્ય સહિત કોંગ્રેસના અગ્રણીઓએ આ દાન સ્વીકાર્યું હતું અને સાથે સાથે દાન આપનારનો આભાર માન્યો હતો. સુરેશ કલ્ચરનો રિપોર્ટ, બનાસકાંઠા.